સૌથી અગત્યનો અને મહત્વનો કહી શકાય જો એવો કોઈ ઉદ્યોગ હોય તો તે છે ઇલેક્ટ્રોનિક્સ ઉદ્યોગ. કોઈ પણ દેશના આર્થિક વિકાસમાં અને કોઈ પણ ઉદ્યોગ હશે એના વિકાસની અંદર પણ ઇલેક્ટ્રોનિક્સ ઉદ્યોગ છે એનો સહયોગ સૌથી વધુ રહેલો છે, એટલે કે મોટામાં મોટો સહયોગ છે. આ ઉદ્યોગની એટલે કે ઇલેક્ટ્રોનિક્સ ઉદ્યોગની શરૂઆત ભારતની અંદર 1905ના સમયગાળા દરમિયાન જ્યારે રેડિયો સેટ છે અને બીજું છે ટેલિફોન, આ ઉદ્યોગની માંગ હતી, સગવડ હતી, એ સગવડો માટે આ ઉદ્યોગની શરૂઆત થઈ હતી ઇલેક્ટ્રોનિક્સ ઉદ્યોગની 1905ના સમયગાળા દરમિયાન. ત્યાર પછી ઉત્તરોત્તર એની અંદર સતત વધારો થઈ રહ્યો છે અને ભારતની અંદર હવામાન ખાતું છે, એ હવામાન ખાતું અને એની સાથે સંકળાયેલા ઉદ્યોગો છે એના સ્પેરપાર્ટોની જરૂરિયાતો પૂરી કરવા માટે આ ઇલેક્ટ્રોનિક્સ ઉદ્યોગની શરૂઆત ભારતની અંદર કરવામાં આવેલી. આ ઇલેક્ટ્રોનિક્સ ઉદ્યોગ માટે ભારતની અંદર એક ફેક્ટરી છે, એનું નામ છે ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ. અને આ ઇલેક્ટ્રોનિક્સ ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ કંપની છે એ બેંગ્લોરની અંદર સ્થાપના કરવામાં આવેલી છે અને બેંગ્લોરની અંદર સૌથી વધુમાં વધુ એ ઇલેક્ટ્રોનિક્સ સ્પેરપાર્ટોનું ઉત્પાદન થાય છે, એટલે એના ઉપકરણોનું ઉત્પાદન બેંગ્લોરમાં થાય છે, એટલે તેને ઇલેક્ટ્રોનિક્સ ઉદ્યોગની રાજધાની તરીકે ઓળખવામાં આવે છે. બેંગ્લોરને ઇલેક્ટ્રોનિક્સ ઉદ્યોગની રાજધાની તરીકે ઓળખવામાં આવે છે. ત્યાં બધા જ પ્રકારના નાના મોટા ઇલેક્ટ્રોનિક્સ સ્પેરપાર્ટ છે એનું ઉત્પાદન થાય છે. કોમ્પ્યુટર ક્ષેત્રે પણ એનું આગવું સ્થાન રહેલું છે, હાર્ડવેર હોય, સોફ્ટવેર હોય, તો ઉપગ્રહને લગતા કોઈ સ્પેરપાર્ટ હોય તેનું ઉત્પાદન પણ આ બેંગ્લોરની અંદર શરૂ કરવામાં આવેલું છે. અને એની ઈસરો છે, એ ઈસરોની સાથે મળી અને આ ક્ષેત્રે વધુમાં વધુ ઉત્પાદન થતું જોવા મળે છે, એટલે ભારતના બેંગલુરુને સિલિકોન વેલી તરીકે ઓળખવામાં આવેલ છે. સિલિકોન વેલી આમ તો વિશ્વની અંદર અમેરિકાની અંદર આવેલો છે, પરંતુ ભારતની અંદર એવા જ પ્રકારની સગવડતાવાળી આ ક્ષેત્ર વિકાસ પામ્યો છે, એટલે તેને બેંગાલુરુને સિલિકોન વેલી તરીકે પણ ઓળખવામાં આવે છે. આ ક્ષેત્રે ભારતે ઘણા બધાએ અને એના આધારે જેમ કહી શકાય કે આપણા જે ઉદ્યોગો છે ને એ ઉદ્યોગોનો વિકાસ થયો છે, આપણે અવકાશ સુધી પહોંચી શક્યા છીએ અને ઉપગ્રહ છોડીએ છીએ, તો એ ઇલેક્ટ્રોનિક્સ ઉદ્યોગોને આભારી છે. આ દ્રષ્ટિએ ઇલેક્ટ્રોનિક્સ ઉદ્યોગ શ્રી મહત્ત્વનું સ્થાન ધરાવે છે.